લાઈફ બદલાઈ ગઈ સાહેબ, ખરેખર એક અઠવાડિયામાં સેલિબ્રિટી બની ગયો. આ નીચે આપણા નામનો ચોક બની ગયો છે, વીર દબંગ પંડ્યા ચોક. સાલુ, પહેલી વાર દુનિયામાં જીવતા માણસના નામનો ચોક બન્યો છે. તમે નહીં માનો સાહેબ, 150-200 દુકાનના તો ઉદઘાટન કર્યા. ઘરની બહાર આમ પગ મૂકું ને દુકાનવાળા પડા પડી કરે, દબંગ પંડ્યા રિબિન કાટીએ, રિબિન કાટીએ. હવે તો હું જ ઘરેથી કાતર લઈને નીકળું છું. પરમ દિવસે લોચો થઈ ગયો, એક બહેનનો ચોટલો જ કપાઈ ગયો. પણ હું તમને કહું સાહેબ, આ એક અઠવાડિયામાં મને એક હકીકત સમજાઈ ગઈ. એક વાર તમે ચાલી જાઓ ને પછી સાલી આ દુનિયા તમને ચલાવે છે. ભાગ્યનું ક્યારેક એવું ચક્કર ચાલે છે, રેસના ઘોડા રહી જાય પાછળ ને આગળ ખચ્ચર ચાલે છે. પૈસા કમાવાની નવી નવી લાઈનો મળવા લાગી છે, મોડલિંગની ઓફરો આવે સાહેબ, બધી એડવર્ટિઝમેન્ટમાંથી અમિતાભને કાઢીને હવે મને જ લેવા માંગે છે. આવતીકાલે સવારે મારું શૂટિંગ છે, મારામાં આટલી તાકાત આવી ક્યાંથી? દબંગ પંડ્યામાં આટલી તાકાત આવી ક્યાંથી? આ રહસ્ય છે AK-47 પાવર કેપ્સ્યુલનું. રોજ રાત્રે AK-47ની એક ગોળી લો અને તમારી રાતોને રંગીન બનાવો. મેરી મર્દાનગી કા રાઝ એની માન આવી ગયો. ચલો આરામ કરો, હંમેશા ખોટા ટાઈમે આવે. આ શું બોલતા હતા તમે? પ્રેક્ટિસ કરું છું. સેની? કાલે સવારે શૂટિંગ છે. શૂટિંગ? AK-47 પાવર કેપ્સ્યુલ મેં કાફી સાલો સે ખાતા હું. 10 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો દીકરા. અરે વાહ, 10 લાખ રૂપિયા! બેટા, લોકોમાં શક્તિ આવે કે ના આવે, આપણા ખાતામાં 10 લાખ આવી ગયા. પપ્પા, તમે સપનામાં પણ વિચાર્યું હતું કે આપણા આટલા સારા દિવસો આવશે? અરે મારા દીકરા, સપનામાં જે કઈ વિચાર્યું હતું એ બધું જો સાચું પડ્યું હોત ને, આજે તો માધુરી દીક્ષિત ને મમ્મી કહેતો હોત. ₹20 લાખ ભેગા થઈ ગયા. 20 લાખ રૂપિયા? પણ કેવી રીતે? હિસાબ રાખને તું. જો, પરમ દિવસે બેંક વાળાએ મારું સન્માન કર્યું 5 લાખ, મિનિસ્ટરના હાથે 10 લાખ લીધા છે આ AK-47 વાળા પાસે, અને બીજા 5 લાખ રૂપિયા મળ્યા છે સુપરમેન અંડરવેર વાળા પાસે. સુપરમેન અંડરવેર.